મિત્રો, આજે આપણે અનબોક્સ કરવાના છીએ મેંગો કંપનીનું કસિનો ડાઇનિંગ ટેબલ. આ જે ડાઇનિંગ ટેબલ છે ને, વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલું છે અને આ ટાઈપના બોક્સની અંદર આવે, જુઓ, અને ફિટ કરવું પડે. આ ટાઈપના બોક્સની અંદર પેક આવે છે. મિત્રો, આનું વજન જોઈને બોક્સની સાથે તો 8.8 કિલોની આસપાસ છે અને વિધાઉટ બોક્સ નેટ વેટ જોઈ તો 6 કિલોની આસપાસ છે અને 2600 રૂપિયાની MRP છે. આ બોક્સની અંદર સાઇડના સ્ટીકરમાં લખાઈને આવેલું છે. હવે આપણે આને અનબોક્સ કરીએ. મિત્રો, આ ટાઈપનું આખું પ્લાસ્ટિકનું ડાઇનિંગ ટેબલ આની અંદરથી પેકેજિંગમાં નીકળ્યું છે. જુઓ, આ ટાઈપનું પ્લાસ્ટિકનું રેપ કરેલું આવે છે અને આ એના પાયા પણ તમને દેખાશે. આને છે ને આપણે ફિટ કરવું પડશે. હવે કઈ રીતના ફિટ થાય ને એ જોઈએ. સૌથી પહેલાં આપણે આ પ્લાસ્ટિકની જે કોથળી છે ને એ ઓપન કરી નાખીએ. હવે જો આ રીતના એની અંદરથી આ બધા પ્લાસ્ટિકના પાર્ટ આપેલા છે, અલગ અલગ હશે. પાયા અલગ છે, ઉપરનું ટોપ અલગ છે, અને બધાને આપણે ફિટ કરશી. મિત્રો, બોક્સમાંથી ટોટલ આ ટાઈપના 4 પ્લાસ્ટિકના પાયા નીકળ્યા છે અને આ ટાઈપનું ટોપ નીકળ્યું છે. આનો જે કલર છે ને એ આખો ઓરેન્જ બેઝ ઉપર છે, કેસરી કલરનું છે. પરંતુ આની અંદર મલ્ટી કલરના ઓપ્શન પણ અવેલેબલ હોય છે. ઘણા બધા અલગ કલર પણ તમે આમાં સિલેક્ટ કરી શકો છો. આ ઓરેન્જ કલરનું છે. મિત્રો, આ રીતના પેક થશે. જો આ ટાઈપનું છે ને જગ્યા આપેલી હોય છે, એમાં આ ટાઈપનો ખૂટો હોય છે, તો આ રીતના પેક કરી દેવાના. દરેક પાયા આ રીતના પેક થશે, ફિટ થઈ જશે. મિત્રો, આના પાયા છે ને એ ફિટ થઈને રેડી થઈ ગયા છે. આનું ટોપ ફિટ કરશે અને ટોપ ફિટ કરવા માટે ઉપરની બાજુ જો આ ટાઈપની જગ્યા આપેલી છે, આ જગ્યાની અંદર ચારેય જે નીચેના પાયાની જગ્યાઓ છે એ ફિટ થઈ જશે. મિત્રો, કસિનો ડાઇનિંગ ટેબલ ફિટ થઈને રેડી થઈ ગયું છે. જુઓ, લુકમાં કયા પ્રકારનું લાગે છે. એટ્રેક્ટિવ લાગશે લુકની અંદર. અને લાઇટ વેઇટ છે. આનો વજન એટલો બધો નથી, 6.5 કિલોની આસપાસ આનો વજન છે. તો આરામથી તમે આને મૂવમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો આરામથી લઈ જઈ શકો. એમ કેરી કરવું ઇઝી પડે. પ્લસ આની સાથે અલગ અલગ ચેર તમે યુઝ કરી શકો. આ પેકિંગની અંદર આની સાથે કોઈ ચેર કે સ્ટૂલ આવતું નથી, પરંતુ આની સાથે તમે અલગ અલગ કલરની ચેર યુઝ કરી શકો, પ્લસ સ્ટૂલ પણ યુઝ કરી શકો. સ્ટૂલે સારા લાગશે આની સાથે. જો આ પ્રકારનો ઓરેન્જ સાથે ઓરેન્જનું આપણે મેચિંગ કરી શકાય, પ્લસ મલ્ટી કલરના જે સ્ટૂલ આવતા હોય છે, આ ટાઈપના મલ્ટી કલર સ્ટૂલ પણ બહુ સરસ લાગશે. જેમ કે રેડ કલર છે, યલો કલર છે, ગ્રીન કલર છે, તો આખું મલ્ટી કલરમાંનો લુક થોડોક વધારે ઉઠાવ આવશે. એમ કે ખાલી તમારે ઓનલી વન થીમ બેઝ કલર સિલેક્ટ કરવો હોય તો વસ્તુ અલગ છે. ઘણીવાર રેસ્ટોરન્ટની અંદર, હોટલની અંદર વન થીમ બેઝ કલર સિલેક્ટ કરતા હોય તો ત્યાં વસ્તુ અલગ છે. અધરવાઇઝ આ ડાઇનિંગ ટેબલની સાથે તમે મલ્ટી કલર સ્ટૂલ યુઝ કરો અથવા મલ્ટી કલર ચેર યુઝ કરશો તો લુકની અંદર વધારે એટ્રેક્ટિવ લાગશે. અને પ્લાસ્ટિક છે એટલે શાઇનિંગ વાળું પણ લાગશે. હવે આની સાઇઝ તમે જુઓ, ઓલમોસ્ટ આની સાઇઝ જોઈને તો 39 ઇંચની આસપાસ, 39 ઇંચની આસપાસ આની ઉપરની ટોપની આખી સાઇઝ છે. અને આની ટોટલ હાઇટ જોઈ તો એપ્રોક્સ 27-28 ઇંચ જેવી આની હાઇટ છે. તો હાઇટ ઇનફ આપેલ છે. ટૂંકમાં ડાયમેન્શન જોઈ તો 4 લોકો માટે ઇનફ છે. રાઉન્ડ સર્કલની અંદર બેસવું હોય તો બેસ્ટ. મિત્રો, આની MRP જોઈને તો 2600 રૂપિયાની આસપાસ છે, એટલે વેલ્યુ ફોર મની રહેવાનું છે. પ્લસ આની અંદર થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે. મિત્રો, આ મેંગો કંપનીનું હતું. સેમ આ જ ટાઈપનું ઘણી બધી કંપનીઓ આ ટાઈપના ટેબલ બનાવે છે, તો એ પણ તમે સિલેક્ટ કરી શકો. ઓનલાઈન પણ મળતા હોય છે, ઓફલાઈન સ્ટોરમાં પણ મળે છે.